કાંકરેશ્વર તાલુકાના અણીવાડા ગામે પરમ પૂજ્ય શ્રી કૈલાસગીરી માતાજીનો જીવંતનો ભંડારો તથા બાબા બાપુશ્રી ગુરુ દત્તાત્રેય ભગવાન તથા ગુલાબગીરી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો. કાંકરેશ્વર તાલુકાના અણીવાડા ગામે પૂજ્ય માતાજી શ્રી કૈલાસગીરી જીવંત ભંડારા મહામહોત્સવ અને બાબા બાપુજી ગુરુ દત્તાત્રેય ભગવાન અને ગુરુ શ્રી ગુલાબગીરીજીનો તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને શ્રી ગુલાબગીરી બાપુના સેવાગણ, સર્વ સમાજ અને અણીવાડા સમસ્ત ગ્રામજનો અને ગ્રામોના દાતાશ્રીઓ નામી અનામીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. બાબા બાપુજીની જગ્યામાં પધારેલા સંત મહંત શ્રી ઓગણ મહંત શ્રી 1008 બળદેવનાથજી બાપુ, ગુરુ શ્રી વસંતનાથજી, દેવ દરબાર જાગીરમઠ સ્વામીજી, શ્રી મહંત શ્રી 1008 જગદીશપુરીજી, ગુરુ શ્રી હરિપુરીજી થડી જગીરમઠ, મહંત શ્રી 1008 ઘનશ્યામપુરીજી બાપુ મહારાજ થરા જગ્યા, મહંત શ્રી 1008 સુખદેવપુરીજી મહારાજ વાલેર જગ્યા, મહંત શ્રી 1008 બાપુપુરીજી મહારાજ પે પડુ જગ્યા, મહંત શ્રી 1008 ઉમાભાલજી મહારાજ મહુડી જગ્યા, મહંત શ્રી ઘનશ્યામગીરીજી મહારાજ ખેમાણા જગ્યા, શ્રી સ્વર્ગસ્થ ગૌસ્વામી ચેહરગીરી લક્ષ્મીગીરી ખણોસડ જગ્યા પંચમુખી, મહંત શ્રી સંતરામગીરીજી મહારાજ બલીસાણા ધામ જગ્યા, સંત શ્રી દાસ બાપુ સદારામ આશ્રમ ટોટાણા ધામ, પરમ પૂજ્ય બ્રાજપુરી સંતોષપુરી રાજસ્થાન, મહંત શ્રી શંકરનાથજી વગોડજ જગ્યા, મંત્ર શ્રી સુરજગીરીજી ગોડીવાડા વગેરે પધારેલા સૌ મહંતોને સાલ ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેવ દરબાર ગોળ અને થાળી ગોળના લાણીનો ભંડારો, જેમાં લાણી સ્ટીલની થાળી આપવામાં આવી હતી અને સમસ્ત અણીવાડા ગ્રામજનો દ્વારા ગૌસ્વામી સમાજ અને અન્ય સમાજના નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા. આ જગ્યા પર અમારા ગુરુ ગુલાબગીરી બાપુ, એમના ગુરુ ચેહરગીરી બાબુ અને એમના શિષ્ય કૈલાસ માતાજી, એમને આ 20 વર્ષ બાપજીનું શરીર છોડ્યા પછી 15 વર્ષે આજે બહુ મોટા પાયે ભંડારો હતો એમનો. ભંડારાની અંદર સંતો મહંતો આવ્યા અને એમના ભંડારાની અંદર બધાને ખાસ આશીર્વાદ આપ્યા. આજે માતાજીએ બાપજી 2009 શરીર છોડ્યા પછી 15 વર્ષના સમય સુધી બાપજી બંને સમયે તિથિ અને ગુરુ પૂર્ણિમાના બહુ મોટા પ્રસંગો કર્યા. આ જગ્યા પર ભવિષ્યમાં પહેલાં એવું કહેવાય છે કે ધૂમ્ર ઋષિએ ગાયત્રી મહામંત્રની સાધના કરી હતી પાંડવોના સમયમાં અને અમારા ગુરુ ગુલાબગીરી બાપજીએ પણ 12 વર્ષની મોટી ઉપાસનીઓ કરેલી. 2009માં બાપજીએ શરીર છોડી, એમના ઘણા એમને પોતે ઇવન પુરુષ હતા અને એમને એમના શિષ્યો દ્વારા અને ગામજનો દ્વારા આવ્યું મોટું આયોજન કરવામાં આવેલું. આ જગ્યા પર તપસ્થળી કહેવામાં આવે છે. અહીંયા બીજું એક બાબા બાપજીની જગ્યા છે, એ જગ્યા પર આજે દત્તાભાઈ ભગવાનના પદ્મની સ્થાપના કરવામાં આવી. એવું કહેવાય 700 વર્ષ પહેલાં તો મહાત્મા સમાધિ લીધી હતી, એમની જગ્યાએ દત્તાભાઈ ભગવાનના પગલાની સ્થાપના કરવામાં આવી અને ગુલાબગીરી બાપજીનો જે પગલો હતો એમને આજે મૂર્તિમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગુલાબગીરી બાપજીના અમારા સંતો મહંતો અલગ અલગ રામકુલા છે, મારું મારું ગામ સિંહ છે, ટીમ્બુઆ છે, બીજા બધા ગામો બાપજી એ વખતે વધતા અને બધાને જ્ઞાન આપતા આવી અખંડ મૂર્તિ હતા બાપજી અને એમને આજે પણ ચમત્કારો થાય છે અને એમના આશીર્વાદ આજે પણ હોય છે. અહીંયા ગુરુ પૂજા અને હારી આગળ મેલાની અજવાણી બીચ આ બંને અહીંયા પ્રસંગ ઉજવાતા હોય છે. એટલે આ જગ્યા પર સરસ્વતીના કિનારા પર અહીંયા ભાવિ ભક્તો આવે, દર્શન કરે તો બાપજીના ખુશ આશીર્વાદ એમને મળે છે અને કૈલાસગીરી જે કૈલાસ બાગ અહીંયા રહી માતાજી અને આવતા જતા માણસને ચા પાણીની વ્યવસ્થા કરાવે છે. શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત મહારાજ કી જય, શ્રી અરણીવાડા મુકામે પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી ગુલાબપુરીજી મહારાજ એવમ અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમસ્ત અરણીવાડા ગ્રામજનો સહિત ભક્તજનો સહિત દેવ દરબાર ગાદીપતિ મહંત શ્રી બળદેવનાથજી મહારાજ એવમ થળી જગદીશપુરીજી મહારાજ એવમ રાજપુર મઠથી પધારેલા મહંત શ્રી અને આ જગ્યાના માતાજીની સાથે દરેક ભાવિક ભક્તોએ મળી અને ભગવાન અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત મહારાજની એવમ ભગવાન શ્રી ગુરુદેવ સ્વરૂપ ગુરુદેવ દત્ત મહારાજ સ્વરૂપ ભગવાન ગુલાબપુરીજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા એવમ અનાવરણ વિધાન કર્યું, સાથે સમસ્ત ગુજરાતના ભાવિક ભક્તોની સાથે સાધુ સંતો મહંતોની સાથે મળી અને ખૂબ જ સારા ભંડારાનું આયોજન કર્યું છે. તો એ આયોજન થકી સમસ્ત આ પંથકમાં પરમાત્મા નારાયણ સ્વરૂપ ભગવાન ભોળાનાથ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ પ્રાર્થના સારે. જય ગુરુદેવ દત્ત, જય અવધૂત ચિંતન ગુરુદેવ મહારાજ.
ખાડીવાડા ગામની હતા, મામા બાપીની જગ્યા છે એની હતા. પરમ પૂજ્ય ગુલાબગીરી મહારાજના ભંડારા પ્રસંગે ઉપસ્થિત પરમ આદરણીય એકદાળ મંત્રી બ્રજરાજી બાબુ, પરમ સચિવ એકદાળ મંત્રી મોહકુમા ભારતી મહારાજ, મોટી બહુડી શ્યામજી મહારાજ ખીમાડા અને કૈલાસગીરીજી મહારાજ ગોજીવન ભંડારો, ખરેખર આ ગામ લોકોએ અને તમામ સેવક સમાજના સહકારથી અતિ ભવ્ય પ્રસંગ થયો છે. અને અમારા દેવદુપાર ખડી ગોળ બે ગોળનો પણ ભંડારો કરેલો છે. એ ભંડારો અને ગુલાબજી મહારાજને મૂર્તિ પ્રતિષ્ઠા પણ ભંડારા હાલ ચાલુ છે. અને પરમ મારા ગુલાબજી મહારાજના ખૂબ સેવક સમાજને ખૂબ લાગણી હતી. અને ગુલાબજી મહારાજે આવ્યા પછી આ સંસ્થા ખૂબ વિકાસ કર્યો છે એમને. અને અમારે ગોસ્વામી ચાલે છે ના ઉપરીજી મહારાજ અને તમામ સેવક સમાજ અને જ્ઞાતિજનોએ આ ભંડારાનો મહોત્સવમાં ભાગ લીધો છે. કરસનસી સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.